હરિયું શ્રીરામ અંબદના. મારું નામ અલ્પાવીરા સંદીપસિંહ ખોબેગર છે. હું ઘટકો વરિષ્ઠ ઉપાસના કેન્દ્રની છું અને એક હું ગૃહિણી છું. બાપુ ભક્તોને બાપુનો અનુભવ આવે ને એવું બને છે. મને પણ ઘણા બધા અનુભવ આવ્યા છે, એમાં હું તમને કહેવા માંગુ છું. બાપુએ કીધું છે કે શ્રદ્ધાઓના સંપર્કમાં રહેવાનું. શ્રદ્ધાના સંપર્કમાં રહેવાનું એટલે આ અડચણી મદદરૂપે વધુ. અમે લોકો દેશપાંડે એક સમયે દેશપાંડે કાકા બીમાર હતા. અમે લોકો એમને મળવા જતા હતા. મળવા જવાથી એમને અમારા પ્રત્યે લાગણી ખૂબ લાગી ગઈ હતી. તો અમે જયારે મળવા જતા હતા ત્યારે એમના ઘરે મોટો બાપુનો ફોટો હતો. એ ફોટો જોઈને અમે લોકો આકર્ષિત થઈ ગયા હતા. એ ફોટો જોઈને અમે આકર્ષિત થઈ ગયા હતા. અમને આટલો બધો ગમતો હતો કે અમે લોકો એની સામે 2-3 મિનિટ જોયા જ કરતા હતા. તો એક વખત એમને ખબર પડી ગઈ, અરે આ લોકોના ફોટો બહુ ગમે છે. તો એમને સામેથી કીધું કે તમે લઈ જાઓ કરીને. તો અમારા દિમાગમાં એક પ્રશ્ન ઉદભવ્યો, અરે આટલો મોટો ફોટો અમે કેવી રીતે લઈ જશું? તો એમને તો અમે લોકોએ અમે 2-3 દિવસ પછી એમના ઘરે ગયા. 2-3 દિવસ પછી જઈને એમના ઘરે સુથાર આવ્યો હતો બીજા કામ માટે. તો સુથારે કીધું કે મેં હું તમને છે ને આમાંથી ફ્રેમ નીકાળીને તમને હું ફોટો આપી દઈશ. તો અમે લોકો ફોટો લઈને ઘરે આવ્યા અને ફોટો ઘરે લગાડ્યો. અમે લોકો આટલા બધા આનંદી થઈ ગયા હતા કે અમારો આનંદ ફૂલીને સમાતો નહોતો. એ ફોટો સામે અમે બેસીને દરરોજ ઉપાસના કરતા હતા, બાપુ સાથે વાતચીત કરતા હતા. અમને રોજ અમે લોકો એવું હતું કે સાક્ષાત બાપુ જ હતા કરીને. થોડા દિવસ વીતી ગયા, અમારી સાથે એક અપઘાત થયો. અમારી જિંદગીમાં એક અપઘાત થયો. એમાં એ હું તમને કહેવાની છું. તારીખ 24 ઓક્ટોબરની વાત છે. સવારે 6:30 વાગે અમે લોકો બધા સૂતા હતા. અને જોરથી એક અવાજ આવ્યો. તો મારા પતિ બહાર ગેલેરીમાં જોવા ગયા કે શું બહાર ક્યાંક અવાજ આવ્યો છે. તો ચાલો આપણે બહાર જોઈને કે કઈક એક્સિડન્ટ થયું કે શું થયું કરીને. તો ત્યાં તો કઈ જ નતું જોયું. પછી હું સેકન્ડ રૂમમાં જોયું તો શું, ઉપરથી સીલિંગ નીચે પડી. અને અમે લોકો આટલા બધા ડરી ગયા કે કરવું તો શું કરવું આપણે. તો થોડી વાર તો અમે લોકો બધા ડરી ઓલામાં જ હતા કે અમને કઈ ખબર જ ન પડી કે શું કરવું. પછી અમે એકબીજાને ઉધી લગાડીને પછી અમે પથ્થર ને બધા ગોળા કરી ને ફેંકી દીધા. હવે હું તમને કહેવાની છું કે અમને બાપુએ કેવી રીતે બચાવ્યા. મારી મમ્મી જ્યાં અમે લોકો બાપાનો ફોટો લગાડ્યો હતો એની સામેની સાઈડ મારી મમ્મી સૂતી હતી. એ જગ્યા મારા બાપાએ આખી સુરક્ષિત રાખી. સેકન્ડ પોઈન્ટ, એ ટાઈમે હું સવારે બાથરૂમ કરવા ઉઠતી હતી. એ ટાઈમે મેં કંટાળો કર્યો કે અને હું સુઈ ગઈ. મને કઈ ખબર મેં કીધું ચાલ આજે નથી જવું કરીને. શું ખબર શું મગજમાં આવ્યું કે ખબર ન પડી. થર્ડ પોઈન્ટ, મારો દીકરો 8 વર્ષનો છે. એ આખો દિવસ ઘરમાં રમતો હોય છે અને એ ટાઈમે બીજા ટાઈમે જો અચાનક પડ્યો હોત તો કેટલું અમને મોંઘું થયું હોત. એટલે જ બાપા મારા ઘરે આવ્યા હતા. બાપાને ખબર હતી કે મારા છોકરાઓ સંકટમાં છે કરીને. એટલે હું બાપાની લીલા ક્યારે ભૂલી નહીં શકું. બાપાની લીલા હું ભૂલી નહીં શકું. આવી રીતે અમારા બાપાએ અમારો જીવ બચાવ્યો. અનિરુદ્ધ મહિમામાં એક શ્લોક છે, અગત હિ જરીય ચરણ પાહી ત્યાસી રક્ષી સંકટી. હરિઓમ શ્રીરામ અંબદને નાથ સંવિત.